me la quedé suata. Y andas muy bien. પરંતુ અફસોસની વાત કે ઘણા બધા લોકો જે છે એ લોકો આપણા દેવને જીવતા દેવને એ લોકો ઓળખતા નથી અને કદાચ ઓળખે છે તો જે ખરી ઓળખ હોવી જોઈએ એ ખરી ઓળખ એ આજે લોકોના જીવનની અંદર એ જોવા મળતી નથી અને ઘણી વાર તો જ્યારે આપણે ખ્રિસ્તીઓને જોઈએ ત્યારે પણ આપણને એ લોકોને જોઈને એવું લાગે કે એ લોકોને જે દેવની ઓળખ હોવી જોઈએ એ દેવની ખરી ઓળખ એ લોકોને નથી ઘણી વખત તો પોતાની જાતને વિશ્વાસી કહેનારાઓના જીવનને આપણે જોઈએ ત્યારે પણ આપણને એવું લાગે કે એ લોકોના જીવનની અંદર જે ઈશ્વરની ખરી ઓળખ હોવી જોઈએ એ ખરી ઓળખ દેખાતી નથી ઘણી વખત તો જે લોકો પોતાને આત્મિક ધારે છે એવા લોકોને પણ જ્યારે આપણે જોઈએ એ લોકોનું જીવન જોઈએ ત્યારે આપણને એવું લાગે કે એ લોકોને જે ખરેખર ઈશ્વરની ઓળખ હોવી જોઈએ એ ઈશ્વરની ઓળખ એ નથી એવું આપણને ઘણી વખત લાગે જે ઈશ્વર છે જે સત્ય ઈશ્વર છે એ ઈશ્વરને આજે ઘણા બધા લોકો જે છે એ જે રીતે ઓળખવા જોઈએ એ રીતે ઓળખતા નથી એ કુટુંબની અંદર હોગો અને એ લોકોના હાલચાલ પૂછતો હતો અને ત્યારે એ લોકોએ કીધું કે જુઓ ને કે છે ઈશ્વરની કૃપા બહુ છે અમારી પર ઈશ્વરની કૃપા અમારી પર બહુ છે અને ઈશ્વર અમને બધું જ આપેલું છે એવું એમણે એ ઘરના જે વડીલ હતા એમણે વાત કરી એ કહેવા માગતા હતા કે ઈશ્વર અમને બધું જ આપેલું છે અમને કોઈ વાનાની છત નથી ઈશ્વરની કૃપા એટલી બધી અમારી પર છે કે ઈશ્વરે અમને સગળું પૂરું પાડેલું છે અને એટલામાં એમની જે છોકરી જુવાની માફક મુક્તિ છોકરી એકદમ દોડતી દોડતી આવી અને પપ્પાને ફરિયાદ કરવા લાગી પપ્પા કહે છે કે તમે પેલા એના નાના ભાઈને વાત કરી એના ભાઈની વાત કરતી હતી કે ભાઈને જરા સમજાવો ને કે છે ટોકો ને કે છે મને સિરિયલ નહીં જોવા દેતો કે છે
અને ફિલ્મ ચાલુ કરીને બેસી ગયેલો છે અને ક્યારો ફિલ્મ જોયા કરે છે ને મને સિરિયલ નથી જોવા દેતો. અને ત્યારે પેલા ભયના શબ્દો મારા મનમાં ફરીને કરે ગુંજવા લાગે. ઈશ્વરની કૃપા છે અને ઈશ્વરે મને બહુ દુઃખ પૂરું પાડેલું છે. એમાં એક ટીવી પણ નહોતું, એક ટીવી પણ હતું, ટીવીનો પણ સમાવેશ થતો હતો. એમનો કહેવાનો મતલબ કે ઈશ્વરે કૃપા કે ટીવી પણ અમને મળી ગયું. પરંતુ ઘરની અંદર લડાઈ ઝઘડા હતા, ભાઈ અને બહેનો લડાઈ ઝઘડા હતા. એટલામાં પેલા પત્ની જે છે એ બાજુમાં કિચન હતું અને કિચનની અંદર કંઈક કામ કરતા હતા અને કામ કરતા કરતા કંઈક ફ્રીઝમાંથી કંઈક કાઢ્યું અને ફ્રીઝનો દરવાજો એમનાથી ખુલ્લો જ રહી ગયો. અને પેલી બહેન જે છે તો ગેસ ચાલુ હતો એટલે ત્યાં આગળ કામમાં વ્યસ્ત થઈ ગયા. અને પેલા બહેને જોસ્તી કું પેલા ભાઈ જોસ્તી કું પાડી એ ફ્રીઝનો દરવાજો બંધ કરીને લાઇટ બિલ કેટલું આવે છે. ઈશ્વરની કૃપા કેટલી બધી છે, ઈશ્વર અમને સગળું પૂરું પાડેલું છે. પરંતુ ખરેખર માણસનો ઓળખ નથી કે આ અમને ઈશ્વરે પૂરું પાડેલું છે. જો ઈશ્વરે પૂરું પાડેલું હોય તો આવી વસ્તુ ના હોય ત્યાં આગળ, ત્યાં લડાઈ ઝઘડા પછી ના હોય. જો ખરેખર ઈશ્વરે પૂરું પાડેલું હોય તો ત્યાં લાઇટ બિલ ભરવાની પછી ચિંતા ના હોય, અશાંતિ ના હોય, આવી વસ્તુ જે છે એ ના હોય. પરંતુ માણસને એવું લાગે છે કે અમને દેવની કૃપા થઈ અને દેવે આપ્યું. શું ખરેખર આવી વસ્તુ દેવે આપેલી છે કે જેની અંદર અશાંતિ છે, જેની અંદર આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, શું આ દેવે આપેલું છે? ઘણી વખત 60,000 મોટરસાયકલ લોકો 80,000 લઈને આવે છે, કારણ કે હપ્તા ભરવાના હોય છે, દર મહિનેનું ટેન્શન હોય છે. અને 60,000 બાઇક એ લોકોને 80,000 પડે અને ત્યારે પણ લોકો વાત કરે અમને તો પ્રભુએ પૂરું પાડ્યું. આ કઈ રીતે પ્રભુએ પૂરું પાડ્યું? પ્રભુની આવી બુદ્ધિ કે 60,000 વસ્તુ તમે 80,000 લઈ આપી, 20,000 વધારે ખર્ચો કરી આપ્યો, 15-20 લાખ નું મકાન એ લગભગ 22-28-30 લાખ ની અંદર લોકોને પડે. શું ઈશ્વરની બુદ્ધિ છે? શું ઈશ્વરે કૃપા છે? શું ઈશ્વરનું જ્ઞાન છે કે ઈશ્વર આવી રીતે પૂરું પાડે? ના, માણસને ખરેખર ઈશ્વરની ઓળખ નથી. જ્યારે ઈશ્વરે ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી બહાર કાઢ્યા ત્યારે ઈશ્વરે ઇબ્રાહીમને દર્શન આપીને કીધું કે ઇબ્રાહીમ તારા સંતાનોનો આખો દેશ આપીશ. અને એ લોકોને કીધેલું કે જે ઘર તમે બાંધ્યા નથી એમાં તમે રહેશો. અને ઈશ્વરે લોકોને આખો દેશ આપ્યો. આખા દેશની અંદર જેટલા બી મકાનો બાંધેલા હતા એ બધાને ત્યાંથી હાંકી કાઢ્યા. અને ઈશ્વરે લોકોની પર આશીર્વાદ રેડ્યો, ઈશ્વરે એ લોકોને કૃપા આપી અને ઈશ્વરે એ કૃપાથી એ લોકોને આખો દેશ પૂરો પાડ્યો. અને એક એક લોકો જે હતા એ લોકો બધાને એ ઘર પૂરા પાડ્યા. પરંતુ ઓછી કિંમતની વસ્તુને વધારે કિંમતની અંદર લઈ આપીને દર મહિને ટેન્શન આપીને ઈશ્વર જે છે એ ઈશ્વર એ કદી એ રીતે પૂરું પાડતા નથી. જ્યારે મને ઈશ્વરે બાઇક પૂરી પાડેલી અને ત્યારે મને એવું થયું કે બાઇક તો મળી ગઈ પરંતુ પેટ્રોલનું શું, પેટ્રોલ કેવી રીતે પૂરાઈશ? અને મને વિચાર આવ્યો અને ઈશ્વરે મારી સાથે વાત કરી કે જે તને 40,000 બાઇક આપે છે શું 50 રૂપિયાનું પેટ્રોલ નહીં આપી શકતા? અને અત્યાર સુધી એવું બન્યું નથી કે કદી એ બાઇકની અંદર પેટ્રોલ ના હોય અને એવી કોઈ ઘટના જે છે એ અત્યાર સુધી બની નથી. ઈશ્વર કોઈ ચિંતા થવા દેતી નથી, કારણ કે જ્યારે ઈશ્વર આપે છે ત્યારે ઈશ્વર જે છે એ ઈશ્વર અદ્ભુત રીતે આપે છે. પરંતુ ઘણી વખત માણસોને એ નથી ખબર પડતી કે અમને ઈશ્વરે આપેલું છે, ઈશ્વરની કૃપા થયેલી છે કે અમે જગતના જ્ઞાનથી ભરીને આ બધું કરી રહ્યા છે. અને માટે કહેવાતા ખ્રિસ્તીઓ કે વિશ્વાસીઓ કે આત્મિક લોકો જે હોય છે ત્યારે એ આત્મિક લોકોના જીવનની અંદર જ્યારે આવી બાબતો જોવા મળે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ લોકોને ખરેખર દેવની ઓળખ કેમ નથી, દેવની ઓળખ કેમ થતી નથી. અને જ્યારે દેવની ઓળખ નથી હોતી ત્યારે માણસ જે છે એ પોતાની બુદ્ધિથી મેળવેલી વસ્તુ, ભલે લોકો દેવને મહિમા આપવાની વાત કરતા હોય પરંતુ એ ખરેખર દેવને મહિમા નથી પરંતુ એ કલંક લાગી જાય છે. કારણ કે જ્યારે ઈશ્વર નથી આપતા ઈશ્વરની ઓળખ નથી ત્યારે માણસ જે છે એ માણસ ઈશ્વરનું નામ લઈને વાત કરે છે. અને ઘરની અંદર એ જ બધી વસ્તુને લઈને અશાંતિ હોય છે, એ જ વસ્તુને લઈને ચિંતાઓ હોય છે, એ જ વસ્તુને લઈને લડાઈ ઝઘડા હોય છે. ત્યારે સમજી લેવાનું કે એ વસ્તુ જે છે એ ઈશ્વરે આપણને નથી પૂરી પાડી. કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં આવેલી છે અને આપણને એવું લાગે છે કે શાંતિને માટે છે પરંતુ શાંતિ નથી દેખાતી, તો સમજી લેવાનું કે ઈશ્વર તરફથી એ વસ્તુ જે છે એ નથી. અને માટે દેવ જે છે એ કદી પણ કોઈ પણ એવી ફાલતુ વસ્તુ કે જે ઝઘડા કંકાસનું મૂળ છે કે ઈશ્વર કદી પણ
કોઈ એવી ફાલતુ શક્તિ કે ફાલતુ સામર્થ્ય કે ફાલતુ બુદ્ધિ જે છે એ ઈશ્વર કદી પણ એમના લોકોને કે પૂરું પાડતા નથી. ઈશ્વર કદી પણ ફાલતુ વસ્તુ જે છે, જેને વ્યર્થ વસ્તુ જે છે, એ વ્યર્થ વસ્તુ કદી પણ પૂરું પાડતા નથી. પરંતુ માણસો કદાચ આ જગતની બુદ્ધિથી પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ જ્ઞાનથી એ કદાચ એ લોકોએ મેળવેલું છે, પરંતુ પ્રભુથી એ વસ્તુ નથી. પ્રભુ શું જ્યારે આપણે કામ જોઈએ, પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર હતા અને પ્રભુ શું આ પૃથ્વી પર રહીને જ્યારે એમણે કામ કર્યા અને પ્રભુ શું જે ઉપદેશો કર્યા અને પ્રભુ શું જ્યારે કાર્ય જોયો છે ત્યારે આપણને ખરી ઓળખ થાય છે કે ખરેખર પ્રભુ શું જે હતા એ પ્રભુ શું કામ કેવું હતું. અને જ્યારે બાઇબલ નિંદ્ર વાંચીએ તો એકવાર પ્રભુ શું જે છે એ દરિયા કિનારે ગયા. અને એ લોકો ચારે મળીને આ બંને ભાઈઓની જોડી એ લોકો માછીમારીનો ધંધો કરતા હતા. અનેક દિવસ એ લોકો સવારના પોરમાં એ લોકો જાળ ધોતા હતા, માછી આખી રાત પકડી પણ કઈ આવ્યું નતું. અને ત્યારે પ્રભુ શું ત્યાં જાય છે અને પ્રભુ શું એ લોકોને તેડું આપે છે. એ ચારે જણને કહે છે મારી પાછળ ચાલો. અને જ્યારે પ્રભુ શું ખ્રિસ્તે એવું કીધું કે મારી પાછળ ચાલો ત્યારે બાઇબલની અંદર જો આપણે વાંચીએ તો એમાં એવું લખેલું છે કે એ ચારે જણ પોતાની હોડી અને ઝાડ એ બધું મૂકીને પ્રભુ શું ખ્રિસ્તની પાછળ જતા રહ્યા. પ્રભુ શું લોકોને એવું ના કે તમારી પર આટલી બધી કૃપા થઈ ગઈ છે, તમારી જાળો સાથે રાખો, તમારી પર ઈશ્વરની કૃપા થઈ ગઈ છે, તમારી કોળીઓને પણ સાથે રાખો. પ્રભુ ઈસુ ના કીધું, પણ પ્રભુ ઈસુ તે લોકોને કીધું કે મારી પાછળ આવો. અને ચાર જણા બધું મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ એ લોકો જતા રહે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જતા રહે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને કીધું કે હું તમને માણસોને પકડનાર કરીશ. હાલેલુયા હાલેલુયા. આવો ધ્યાનથી ઈશ્વરનું વચન સમજો કે પ્રભુ ઈસુએ એવું કીધું કે હું તમને માણસો પકડનાર કરીશ. એક કુટુંબ અને લોકો ઘણા વખતથી મારી રાહ જોતા હતા અને એ લોકોએ મને કીધું કે તમે મારા ઘરે આવો. ડાયરેક્ટ મારી ઓળખાણ હતી નહીં, એ લોકો મને ઓળખતા નહોતા. એટલે વચ્ચે એક કુટુંબ રાખીને એ લોકોએ ઘણી વખત ફોન કર્યા, તમે આવો તમે આવો તમે આવો. અને લોકો બહુ આતુરતાથી મારી રાહ જોતા હતા. અને જ્યારે હું એમના ઘરે ગયો અને ઘરે જઈને એ લોકોની સાથે બેસીને વાતચીત કરતો હતો અને એ બહેન હતા એમની એમનો પતિ હતો અને એમની એક દીકરી ત્યાં હતી અને પેલા પતિ જે છે એ બધી વાતો એ ચડ્યા અને પછી એક મારી સાથે વાતો કરવા લાગ્યા અને મોટી મોટી વાતો કરવા લાગ્યા. એમણે મને સૌથી પહેલી વાત તો એ કરી કે હું સેવક છું. અને જ્યારે સેવક છું એવું મને કીધું ત્યારે મારા પ્રશ્ન થયો કે જો સેવક છો તો આટલી બધી આતુરતાથી મારી રાહ કેમ જુઓ છો. એવું નથી કે સેવકને સેવકની જરૂરિયાત નથી, પડે છે જરૂરિયાત અને સેવકો એક હોવું જોઈએ, બહુ સારી વસ્તુ છે. પરંતુ એમનું મને મળવાનું કારણ કંઈક અલગ હતું અને કારણ એ હતું કે ઘરની અંદર અશાંતિ હતી. ઘરની અંદર જે આર્થિક પરિસ્થિતિથી ડામાડોળ હતી અને લોકો જેમ તેમ કરીને દિવસો જે છે એ પસાર કરતા હતા. ત્યાં ગયા પછી મેં સાંભળ્યું કે ભાઈ જે છેલ્લા બે વર્ષથી ઘરમાંથી બહાર નથી નીકળી શક્યા અને એનું કારણ એ હતું કે એમને પગની અંદર કંઈક ઈજા થયેલી હતી, કંઈક ખજવાળી નાખેલું હતું એના કારણે કંઈક અંદર પાણી ભરાઈ ગયું ને પછી કંઈક પાણી ખેંચાયું ને એ બધાના કારણે છેલ્લા બે વર્ષથી એ જે પગની સમસ્યા હતી એ મટતી નથી. ઓપરેશન કરાયું ને એને દવાઓ કરાવીને દેશી દવાઓ કરાવીને બધા વૈદ્ય પાસે ગયા ને ડૉક્ટરો પાસે ગયા, પરંતુ કોઈ હજી સુધી ઈલાજ એ થયો નહોતો. અને જે એમને સાજાપણું મળ્યું છે એ સાજાપણું મળેલું હતું. અને એ સેવક જે છે બહુ મોટી મોટી વાતો મારી આગળ કરતા હતા અને મને કહેતા હું ફલાણી જગ્યા પર ગયો ત્યાં આવું સાજા પણ મળ્યું, ત્યાં આ રોગ હતો અને આ રોગ દૂર થયો, આ એક ભય હતા અને મેં ફોરેન જવાનું હતું અને મારા મોડામાં મેં તારીખ કહી દીધી કે આ તારીખે તમે જશો, એ તારીખે બધું થઈ ગયું ને એ તારીખે જતા રહે. મેં આમ કીધું ને તેમ થયું ને મેં પેલું હતું ને પેલું થઈ ગયું એમ કહીને મોટી મોટી વાતો અને એ બી બે પાંચ મિનિટ નહીં, એમણે કલાક કે દોઢ કલાક મારો ખેંચી કાઢે અને એમની જ બધી વાતો કર કરી. અને આ બધું પત્યા પછી મારે એમને બહુ સ્પષ્ટ કહેવું પડ્યું ભાઈ શેતાન જે છે ને ભમાવનાર છે અને શેતાને તમે સેવક તમે પોતાની જાતને ધારો પર તમને ભમાયેલા છે. અને મેં કીધું મારી વાતમાં ખોટું ના લગાવશો
પરંતુ બાઇબલની અંદર જે છે મારે તમને કહેવા માંગુ છું, તમને તમારી પરિસ્થિતિમાંથી છોડાવવા માંગુ છું, અને મારી ઈચ્છા એ છે કે તમે આજે પોતાના પગ પર ચાલતા થઈ જાઓ. અને જેટલું આમ આટલા વાક્યો બોલ્યો એટલામાં તો એ સેવ પણ બોલ્યું છે આમેન આમેન, અને પત્ની બોલવા બોલ્યું છે પ્રેઝ લોર્ડ આમેન. આજે હાઉસ થાય અને લોકોના ચહેરા પર એક ખુશી એક છવાઈ ગઈ. અને ભાઈને મેં કીધું કે બાઇબલનું વચન એવું કહે છે કે જે દેવથી જન્મેલો છે એ પાપ કરતો નથી અને દુષ્ટ એને સ્પર્શ કરતો નથી. તમારા ચમત્કારો થયા છે, બહુ સારી વસ્તુ છે. તમે કોઈના માટે ભવિષ્યવાણી કરીને એવું જ થયું છે, બહુ સારી વસ્તુ છે. એમનું કેવું હતું કે હું શિયાળો ઉનાળો ચોમાસું કશું જોતો નથી, કોઈ પણ મને કોઈ પણ જગ્યા બોલા એટલો દોડીને જતો જ રહું છું, હું ભાગી જ જઉં છું ત્યાં આગળ. પણ મેં કહ્યું બે વર્ષથી તમે નથી જઈ શક્યા, મને ખાલી એટલું કહેશો કે બે વર્ષથી તમને કોણે રોકી રાખ્યા છે? અને એમના મોડામાં જે શબ્દ આવ્યો શેતાને, એનો અર્થ તમારી અંદર કોણ કામ કરી રહ્યો છે? તમારી અંદર શેતાન કામ કરી રહ્યો છે. તમે બહુ ચમત્કારો કર્યા, પરંતુ જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે એ દિવસે તમને પૂછવાના છે કે તમે કેટલા ચમત્કારો કર્યા, તમારાથી કેટલા મોટા મોટા મહાન કામો થયા, તમે કેટલી ભવિષ્યવાણીઓ કરી. બાઇબલનું વચન કહે છે પ્રભુ નથી પૂછવાના પણ સેવકો સામેથી બોલવાના છે, પ્રભુ તારા નામે અમે ભૂતો ના કરે, પ્રભુ તારા નામે અમે ભવિષ્યવાણીઓ ના કરી, પ્રભુ તારા નામે અમે પ્રાક્રમિક કામો ના કરે. તો પ્રભુએ લોકો શું કીધું, ભૂંડો કરનારા મારાથી દૂર જાઓ. ઓ ભૂંડો કરનારા, એક સેવક ઘણા બધા ચમત્કારો ભવિષ્યવાણીઓ પૂરી થયા પછી પણ જે દેવની ખરી ઓળખ હોય છે એ દેવની ખરી ઓળખ તો ત્યાં પણ નહોતી. એક સેવકને નહોતી દેવની ખરી ઓળખ. ત્યાર પછી એમને વચનોથી મેં બહુ સ્પષ્ટ કીધું કે તમને શેતાને સ્પર્શ કરેલો છે અને એનું કારણ તમારું પાપ છે. આજે પાપની માફી માંગો અને આજે તમારા માટે પ્રાર્થના કરે અને મેં તો તમારો ભાથીને ચાલવાનું છે. તમે ચાલશો કે નહીં? હા ચોક્કસ, હું ચોક્કસ ચાલવાનો છું. એમના માટે પ્રાર્થના થઈ. પરંતુ એ ભાઈ ચાલવાની વાત તો દૂર છે, ઉભો રહેવાની પણ હિંમત ના કરી. કોઈ વિશ્વાસ નહીં, કશું જ નહીં. અને ત્યાર પછી ફરી પાછો કલાક મારો લઈ લીધો અને બીજા બધા કલાક સુધી બીજા બધા ચમત્કારોની વાત કરવા લાગ્યા. મેં ભાઈને આટલું બધું સમજાવ્યું પણ એના મગજની અંદર ઉતરે નહીં. આ નહીં ઉતરવાનું કારણ એને લોકો હું તો કરું છું ને, બધું મારા દ્વારા તો બધું થાય છે ને, એટલે વચન જ એવી રીતે સાંભળ્યું કે જાણે મારા માટે તો છે જ નહીં. કોઈ છુટકારો નહીં, કોઈ શાંતિ નહીં, કોઈ આનંદ નહીં. એ લોકોના ઘરની અંદર કશો પણ ફેરફાર જે થવો છે એ કશો પણ ફેરફાર થવો નહીં. કારણ કે પ્રભુ ઈસુની ઓળખ જે છે એ ધ્યાનથી સમજો કે ખ્રિસ્તીઓને નથી થઈ, ઘણા બધા વિશ્વાસીઓને નથી થતી, ઘણા બધા આત્મિક લોકોને પણ જે ખરી ઓળખ થવી જોઈએ એ ખરી ઓળખ એ દેખાતી નથી લોકોના જીવનમાં. અને ઈશ્વર જે છે એ આપણા પ્રભુ ઈસુ, એમણે તો આચાર્ય ભાઈને કહી દીધું કે ચાલો મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ. હાલેલુયા. પ્રભુએ કીધું માણસોના પકડનારા કરીશ. અને આ ભાઈ જે છે એ દુષ્ટાત્માને પકડનારા થાય. દુષ્ટાત્માને પકડો અને ભગાવો, દુષ્ટાત્માને પકડો અને ભગાવો. એમને કીધું તમે આટલા વખતથી સેવા કરો છો, તમારી પાસે ફળ કેટલું, તમે કેટલા માણસ પકડીને લાવે? અને ત્યારે મેં કીધું આપણે એમાં નહીં પડતા, ફળમાં તો આપણે પડતા જ નથી, આપણું તો કામ જ આ છે બસ. ફળથી શું કહેવા દે, ફળ તો ઈશ્વર આપણને આપે છે. પણ ઈશ્વર પાસેથી બી જે ફળ દેખાવું જોઈએ એ ફળ એમની પાસે એ દેખાવું નથી. અને પ્રભુ શું ધ્યાનથી સમજી લેજો, કદી બી આપણને ચમત્કારો વિશે નથી પૂછવાના, કદી પણ ભૂત પ્રેતો વિશે નથી પૂછવાના. એ બધું જરૂર છે સેવકના જીવનની અંદર, એ હોવું જોઈએ. પરંતુ જો ઈશ્વરની ખરી ઓળખ ના હોય તો સેવક પણ એટલી વાતોમાં જ અટકી જશે. એનાથી આગળ જે વધવું જોઈએ, એનાથી આગળ એ માણસ જે છે એ સેવક પણ જે છે એ કોઈ પણ સંજોગોની અંદર નહીં વધી શકે. પ્રભુ શું ચાલતા ચાલતા જતા હતા અને દાણા ચોકી પર એમણે માથીને જોયો, અને માથીને જોયો તો માથીને પણ તરત કીધું, માથીને પણ કીધું હે માથી મારી પાછળ ચાલ. અને માથી પ્રભુ શું ગુસ્સા આવે જોયું અને બધું ઉપર તો મૂકીને
એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે ચાલી નીકળ્યો. પ્રભુ ઈસુ ના કીધું કે બે તાર ઋષિ બુક સાથે લઈને ચાલ, રસ્તામાં ટેક્સ ઉઘરાવ તો જજે. પ્રભુ ઈસુ નથી કીધું મૂકી ના આય, એ મૂકી ના આવે, લઈને આવવાની વાત નથી કરી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને આ બધી વાતોથી એ કઈ જ લેવા દેવા નથી, એ કઈ જ લેવા દેવા નથી. એક વાર એલિયા, એને પ્રભુએ કીધું કે જા જઈને એલિશામાં અભિષેક કર, અને એલિયા તો ગયા, અને એલિશાએ તો 24 બળદો લઈને ખેતી કરતા હતા, અને ત્યાં જઈને એની પર જપો નાખીને આગળ ચાલતી પકડી, અને એલિશા પાછળ દોડાય અને કીધું કે સાહેબ હું મારા ઘરવાળાને છેલ્લી સલામ કરીને આવું કે છે. અને કીધું એલિયાએ મેં તને શું કહ્યું છે કે છે, અને એલિશાએ તરત જ બે બળદ કાપી નાખ્યા, મોટી પાર્ટી આપી લોકોને, અને કીધું કે હું તો જઉં છું એની એલિયાની જોડે, અને બસ હવે હું પણ એની સેવા ચાકરી અંદર જોડાઈશ. કેટલી બધી માન મિલકત હતી, પરંતુ એલિયા તો માણસ હતા. પણ એલિયાએ બી એવું કીધું કે એલિશા કંઈક તો લઈ લે, 24 બળદમાંથી બે બળદ કાપે તો બાકીના તો લઈ લે, આપણે જોડે રસ્તામાં કામ લાગશે, વેચીશું, આપણે કમાઈશું, કંઈ ખાઈશું પીશું. ઈશ્વરના સેવકો પણ નહીં, કારણ કે જેને ઈશ્વરની ખરી ઓળખ થઈ જાય. કારણ કે મળે છે તો ઘણો બધો દુનિયાની અંદર લોકો ભલે સમજતા કે ઈશ્વરની કૃપા છે, ઈશ્વરની કૃપા છે, અને ઈશ્વરે અમને આ બધું પૂરું પાડેલું છે, પરંતુ જ્યારે માણસને ઓળખ નથી ત્યારે ગમે તો બોલી શકે છે. એક વાર એક જુવાન શ્રીમંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે અને કીધું અનંત જીવન પામવા માટે મારે શું કરું, અને પ્રભુ ઈસુ કીધું કે જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય, તારે ખરેખર સ્વર્ગના રાજ્યમાં જવું હોય તો અત્યાર સુધી જે આજ્ઞા પાડે છે પછી આજ્ઞાને બાજુ પર મૂક, તું તારી જાતને એવું સમજતો હોય કે હું ધર્મી છું, હું ન્યાયી છું, તો બધું પડતું મૂક, અને તારે ખરેખર સંપૂર્ણ થવું હોય તો કામ કરજા, પાછો ઘરે જા, તારી બધી મિલકત વેચી નાખ, વેચીને ગરીબોને આપી દે, અને પછી મારી પાછળ બિલકુલ નીલ થઈ જાગે, તારું જેટલું જેટલું આપી દે. પ્રભુએ આપ્યું તો પ્રભુ એવું કે મારું આપેલું બધાને આપી દે. પ્રભુ તો એવું કે ભાઈ મારું આપેલું છે આશીર્વાદ છે, લઈ લઈને ચાલ. પ્રભુએ જેટલાને બી કીધું એમાંથી કોઈને પણ પ્રભુ સેવું નથી કીધું તારી માલ મિલકત લઈને મારી સાથે ચાલ, કોઈને પણ પ્રભુ એવું નથી કીધું. અને એટલે સુધી તો પ્રભુએ કીધું શિષ્યોને કે જયારે આ જુવાન શ્રીમંત એ ના ચાલી શક્યો પ્રભુની પાછળ, તો પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કીધું કે આકાશના રાજ્યની અંદર શ્રીમંતોને પેસવું અસંભવ છે, કે દેખ સોયના નાકામાંથી એકવાર કદાચ ઊંટ પેસી જાય, પરંતુ શ્રીમંત જે છે એ કદી પણ ઈશ્વરના રાજ્યની અંદર જે છે એ ઈશ્વરના રાજ્યની અંદર એ ના ઘૂસી શકે એવો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું. અને તારા શિષ્યો જે છે આશ્ચર્ય પામ્યા કે આ પ્રભુ કેવા છે, આ પ્રભુ કંઈક અલગ પ્રકારના છે. ભલે લોકોને પૈસાની જરૂર પડતી હોય, આ દુનિયા પર લોકોને પૈસાની જરૂર પડતી હોય, આ દુનિયાના સંતો મહંતોને કદાચ પૈસાની જરૂર પડતી હોય, પરંતુ પ્રભુ ઈસુ એવા ચિંતા ઈશ્વર છે કે એમને આ બધી બાબતની કઈ જરૂર નથી, અને પ્રભુ ઈસુ આ બધી બાબતો જે છે એમાં માનતા પણ નથી. બાઇબલની અંદર પ્રભુ ઈસુ વિશે જો તો એમણે કેટલા બધા ઉપદેશો કર્યા, કેટલી બધી મિટિંગો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી, પરંતુ એક પણ મિટિંગનો એવો ઉલ્લેખ નથી કે પ્રભુ ઈસુ મિટિંગમાં દાન ઉઘરાવ્યો. બાર શિષ્યોને કીધું જાઓ બધાને 50-50 ની લાઈનમાં બેસાડો અને બધા પાસે દાન ઉઘરાયેલો, એવું કદી કીધું. પરંતુ ઉપરથી પ્રભુ ઈસુ તો બધાને લાઈનમાં બેસાડી પોતે ખાવાનું ખવડાયેલું છે પોતાના ખર્ચે, પરંતુ કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈની પાસે દાન લીધું હોય, મિટિંગ કરીને દાન ઉઘરાયું હોય એવું બાઇબલની અંદર જે છે એ આપણને એ કદી પણ એ જોવા મળતું નથી, કદી પણ આપણને બાઇબલની અંદર એ જોવા મળતું નથી. આજે ઘણી બધી જગ્યાએ અને ઘણી બધી શું મોટા ભાગની જગ્યાએ દાન ઉઘરાવવામાં આવે, અને જો કદાચ ખાવા પીવાનો પ્રોગ્રામ હોય તો પહેલેથી સેવક કહી દે કે આપણે ફલાણા દિવસે મિટિંગ છે અને આપણે લગભગ 250 માણસ છે અને આપણે ખાવા પીવાનો પ્રોગ્રામ રાખેલો છે, તો તમને ઈશ્વર જે બી પ્રેરણા કરે ને એ તમે આપી જજો. જે બી પ્રેરણા કરે એ પ્રેરણા શબ્દ છે ને બહુ સારો છે, બાકી બધાને વેચી દે તો 250 માપનું જ આવે. પ્રેરણા કે ને એટલે બની શકે 250 માંથી 5 જણા તે લડા બલાવવાનું જ મન થાય, એક વપરો તો ચાર તો ઘરમાં, કોઈ 10 મણ ઘઉં લખાય દે, કોઈ 5 મણ ચોખા લખાય દે, અને આઈને આપી પણ જાય. શું આ લોકોને ઈશ્વર પ્રેરણા કરે? આ કોઈ ઈશ્વરની પ્રેરણા નથી. પદે લોકોને ખબર કે પાસ્ટર બધાને છે, અમારું બી નામ લેવાના છે, અમે ડબ્બો આપ્યો, અમે 5 મણ ઘઉં આપ્યા, અમે 5 મણ ચોખા આપ્યા, બધાની વચ્ચે અમારું પણ નામ થઈ જશે. અને પોતાનું નામ કરવાના માટે જે
એ આવી રીતે લોકો આપી પણ દે અને સેવકો જે છે એ આવી રીતે ઉઘરાવી પણ દે. એકવાર ચાર દોસ્તો તક એમાં એક હિન્દુ, એક મુસલમાન, એક શીખ અને ક્રિશ્ચન આખો ભેગા થયા અને પેલા ત્રણ જણા વિધર્મી હતા એ લોકો ક્રિશ્ચન દોસ્તની મજાક ઉડાવવા લાગ્યા. તમારો દેવ તો આ, તમારો દેવ તો તે, તો ફોરેનનો છે ને એને તો મારે ટાંકવામાં આવે, તો કમજોર છે ને ફલાંડ્યો. અને પેલા ભાઈ એક કામ કર્યું, ત્રણ મિત્રોને એક એક સિક્કો આપ્યો રૂપિયા રૂપિયા અને કીધું કે જાઓ કે જે આપણે મહિના પછી મળીશું. આ સિક્કા તમારે કારણ કે તમને જો કોઈ ખ્રિસ્તી ભિખારી મળે ને જે પ્રભુ યેશુના નામે ભીખ માંગતો હોય ને એ તમને મળે તો તમારે એને સિક્કો આપી દેવાનો. બસ મહિના પછી લોકો મળે. અને પેલા એ કીધું કે ભાઈ શું થયું કે ના યીશુના નામે ભીખ માંગતો ખ્રિસ્તી ભિખારી હજુ સુધી અમને લોકોને મળ્યો નહીં. આખો એક મહિનો થઈ ગયો તો પણ જે છે એ મળ્યો નહીં. પણ કે લોકોને ખબર ક્યાં છે કે ખ્રિસ્તી ભિખારીઓ એ રસ્તામાં નથી મળતા, એ તો સૂટ બૂટ પહેરીને ફરતા હોય છે. સિક્કા તો લેતા પણ નહીં એ લોકો. એ લોકો તો નોટો જોઈએ, એ બી 100-200 રૂપિયાની નહીં, હવે તો મોટી મોટી નોટો એ લોકોને જોઈએ, એ લોકોને ડોલરો જોઈએ. એટલે સ્વાભાવિક છે કે લોકોને સિક્કાવાળા ભિખારી ના મળ્યા. પણ તો ખરેખર ખ્રિસ્તી ભિખારીઓ છે નથી એવું નહીં, મોટા મોટા ભિખારીઓ છે, માગે છે બિંદાસ અને ભીખ પણ એવી રીતે રહે કે સામેવાળાને લાગે મારું લઈને મારી ઉપર ઉપકાર કર્યો એવું લાગે. એવી રીતે લોકો ભીખ લે છે, એવી રીતે માગી લે છે અને એવી રીતે એ લોકો લોકોની પાસેથી લે છે, જાણે એવું લાગે કે સામેવાળાને જો એ ભેટ સ્વીકારે, એની પાસેથી દાન સ્વીકારે તો એવું લાગે કે આને લઈને મારી પર જે છે એ મારી પર ઉપકાર કરી નાખ્યો. માગી લે છો કોણ કેટલું આપે છે, કોણ કેટલું આપે છે. પણ પેલા બધા ભિખારીઓને તો આવી આવડત નથી, એટલે એ લોકો તો બિચારા એ રીતે માગી નથી શકતા. પરંતુ આધુનિક અને પ્રભુ ઈશ્વરના નામમાં ભીખ માંગનારા લોકો આવા ઢગલો લોકો છે, આવા ઢગલો લોકો છે. અને પાછળ જતા એ લોકોની જે હાલત જે છે એ હાલકોની હાલત પણ એ થઈ. પ્રભુ ઈશ્વરે પહેલાં 12 શિષ્ય ઠરાવ્યા, એના પછી પ્રભુ ઈશ્વર 70 શિષ્ય ઠરાવ્યા અને એ લોકોને અધિકાર આપ્યો કે જાઓ તમે બીમારોને સાજા કરો, તમે ભૂતો કાઢો, તમે મુર્દાઓને બેઠા કરો, આ બધી આજ્ઞા આપી જાઓ તમે જઈને કે જે પેલા અમારા આકાશના રાજ્યને તમે પ્રગટ કરો. પરંતુ પ્રભુ યેશુ ખ્રિસ્તે લોકોને ખાસ એક એ લોકોને આજ્ઞા આપી હતી કે તમારે કઈ રીતે આ કામ કરવાનું છે. અને બાઇબલ ઇન્દ્ર આજે આપણે જે વચન વાંચેલું હતું ત્યાં એવું લખેલું છે, લોકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 4થી કલમ. કેમ પ્રભુ થેલી લઈ જવાની ના પાડી, પ્રભુ પહેલેથી જ ના પાડી કે ના આ બધી વસ્તુ આપણે નથી કરવાની, તમારે આવી રીતે કોઈ થેલી નથી જવાનું. પાવલ પ્રેરિત ઈશ્વર એટલા મોટા સેવક થઈ ગયા, ઘણી બધી જગ્યાએ સુવાર્તાઓ પ્રગટ કરી, ઘણી બધી મંડળો બાંધી, ઘણા બધા લોકોને વિશ્વાસમાં લાવ્યા, ઘણા બધા ઉપદેશો કર્યા. પરંતુ એ જ્યારે પોતાની આપવીતી કહે છે ત્યારે એ કહે છે કે મારો પાસો સહન કરવા પડેલા છે, મારે લાંગણો વેઠવી પડેલી છે. આ ઈશ્વરો સેવક, ઈશ્વરની પાછળ ચાલનાર વ્યક્તિ કે એને ભૂખ્યું રહેવું પડ્યું, એને ખાવાનું મળ્યું નહીં, ખાવાની ઈચ્છા હતી છતાંય ખાવાનું નહોતું મળતું. ઈશ્વરનો સેવક, આજ આ બધી વ્યાખ્યાઓ બદલાઈ ગયેલી છે. આ તો કે ઈશ્વરની કેટલી બધી કૃપા છે, મને બધું જ આપી દીધું છે, મને ટીવી પણ આપી દીધેલું છે, મને તો ડીવીડી પ્લેયર બી આપી દીધેલું છે, મને તો સારી સારી સીડીઓ બી આપી દીધેલી છે, મને તો બધું આપી દીધેલું છે. આ તો ઈશ્વરની કૃપા છે, લોકો એવું સમજે. બધું ઈશ્વરનો આટલો મોટો સેવક એ તો કહે છે કે મારે ભૂખ વેઠવી પડેલી કે છે, મારે તંગાસ વેઠવી પડેલી છે કે છે, મારે પૈસાની કમી શું છે એ મેં જોયેલું છે એવું પાવલ પ્રેરિત કહે છે. મારે તો આ બધું જે છે એ બધું સહન કરવું પડેલું છે. આજે તમે પાવલ પ્રેરિત જેવા કોઈ મોટા સેવકને બોલાવો જેનું મોટું નામ હોય, જેને ચાર તરફ લોકો ઓળખતા હોય, એ પહેલેથી કહે છે ભાઈ આજે તમારા ઘરે પણ ચિકન બિકન હું નહીં ખાતો, હા બકરો લાવજો, પહેલેથી તમને કહી દઈશ.
मेनू खावन पहले थी जाती थी, परंतु खाओ जैसे एने तो घणी वक्त एमने तो खावा सुधा ना मळ्यो। एक वक्त अमे एक जगह पर मीटिंग करवाना माटे गया, अने मीटिंग करवाना माटे गया त्यां एक पास्टर था, अने त्यांनी जे बधी व्यवस्था करवानी थी ए व्यवस्था पेटे एमने अमुक पैसा आप्या, एमने पैसा आप्या अने एमने 65,000 ની વાત કરી લીધી કે 65,000 આપજો અને આપણે આ જગ્યા પર સરસ મીટિંગ થશે। એમને 65,000 રોકડા આપવામાં આવે, એમને કહેવામાં આવ્યું કે સરસ ગ્રાઉન્ડ વ્યવસ્થા, કમ સે કમ 10,000 પબ્લિક ભેગી થઈ શકે એવી વ્યવસ્થા તમારે કરવાની છે, એવી માઇક સિસ્ટમ તમારે લગાવવાની છે, લાઇટ સિસ્ટમ તમારે લગાવવાની છે, અને એ રીતે પછી ત્યાં ગોઠવણી કરી 65,000 રૂપિયા એમને આપવામાં આવ્યા। અને જ્યારે અમે લોકો ત્યાં જઈને જોયું તો એક નાનકડો સ્ટેજ પર એને મૂકી દીધેલો હતો, અને ત્યાં પબ્લિક માટે જે ગ્રાઉન્ડ હતું એને ગ્રાઉન્ડ જ ના કહેવાય, મુશ્કેલથી 250-300 જણ બેસી શકે એટલી જગ્યા। મેં એમને કીધું કે આપણી વાત તો આવી થઈ રહી, તો કે હા મેં એ જ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે, પબ્લિક નથી આવી ગઈ। અરે મેં કહું પબ્લિક બાય ચાન્સ 10,000 આવું તમે રાખત કઈ ના, આપણું ગ્રાઉન્ડ બહુ મોટું છે। અરે મેં કીધું ભાઈ માંડ 300 જણ બેસી શકે, કદાચ એક બિચારે અડી અડી ને એકદમ છોટી છોટી ને બેસો તો મુશ્કેલથી 500 બેસી શકે, અને તમે કહો કે 10,000 બેસી શકે, અને તો પણ આટલું સ્પષ્ટ દેખાય છે તો પણ એમણે છેતરપિંડી કરી ના, કે છે મેં તો પૂરું જ કામ કરેલું છે, મેં તો પૂરા પૈસા વાપરેલા છે। અને ત્યાં લગભગ રોજના 25-30 આજુબાજુના પાસ્ટરને બોલાવવામાં આવતા હતા, રોજ એ લોકોને ચિકન મટન ખવડાવવામાં આવ્યું, અને છેલ્લે દિવસ આખો બકરો ખરીદીને રાખેલો, એ પૈસાથી ખાલી મોજ જ કરી એસ જ કરી। આજના સેવકોની વાત, આજે જે ઈશ્વરને ઓળખવાની વાત કરે છે એવા લોકોની વાત, આજના વિશ્વાસીઓની વાત, આજના આત્મિક લોકોની વાત, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ખરી ઓળખ હોવી જોઈએ, એ ખરી ઓળખ જે છે એ લોકોના જીવનમાં છે નહીં, એ ઓળખતા નથી। પરંતુ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે સાચા સેવકો છે, પ્રભુ ખ્રિસ્તના જે સાચા શિષ્યો છે, સાચા શિષ્યો કોણ, અને સાચા શિષ્યો કેવા, બની શકે લોકોના ઘરના ઠેકાણાના હોય, બની શકે લોકોના કપડાના પણ ઠેકાણાના હોય, અને બની શકે એ લોકોના ખાવા પીવાના પણ એ લોકોના ઠેકાણાના હોય। પરંતુ એક વાત બહુ ધ્યાનથી સમજી લેજો, ઈશ્વરના સેવકના ભલે ઠેકાણાના હોય ખાવા પીવાના, એના ઘરના ભલે એના ઠેકાણા હોય, પરંતુ એને બોલાવનારા તો છે ને મોટા મોટા ઘરના લોકો, એને એની જરૂર પડે, શિષ્યને એની જરૂર ના પડે કદી પણ। બાઇબલ અંદર વાંચો કોઈ શિષ્યને કોઈ મોટા માણસની જરૂર પડી હોય અને એને જઈને કર કરે કે ભાઈ અમારો બહુ ખર્ચો છે તો અમને ખર્ચો આપે, પણ એવું બનેલું છે મોટા મોટા લોકોએ પ્રભુના શિષ્યોને બોલાયા હોય। એક તો મોટો ફલટણનો સુબેદાર કર્નેલિયસ, પણ એને પિત્તરની જરૂર પડે અને પિત્તરની પાસે માણસ મોકલે, પિત્તરને બોલાવો ને તો મારું તારણ નહીં થાય, મારું ઉદ્ધાર નહીં થાય। એટલે પ્રભુના જે સાચા શિષ્યો છે તો આવા છે, એ લોકો પોતે બંગલો બાંધી ભાંતી નથી રહેતા, એ લોકો બની શકે લોકોની પાસે ઘર ના હોય, બની શકે લોકોના કપડા ઠેકાણા ના હોય, બની શકે લોકોના ખાવા પીવાના ઠેકાણા ના હોય, પરંતુ એમને બોલાવનારા જે છે એ તો મોટા મોટા હોય અને એ લોકોને એમની જરૂર પડે, પરંતુ શિષ્યોને એવા લોકોની જરૂર પડતી નથી। અને બાઇબલ ની અંદર પણ લખેલું છે, આપણે વાંચીએ માર્કની લખેલી સુવાર્તા અને તેના 14મો અધ્યાય અને 30મી કલમ, અરે જ્યારે તે બેથેલની અમાર સિમોન કોડિયાના ઘરમાં હતો અને ખાવા બેઠો હતો, ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગે મરમરની ડબ્બી લઈને આવી। બાઇબલનું વચન કહે છે સિમોન કોડ તો ફરોસી હતો, એ તો ધનવાન કુટુંબનો હતો, કારણ કે આ જે સંગે મરમરની જે ડબ્બી લઈને આવે છે એની છોકરી હતી। એ સમયમાં આ અત્તર જે છે એ સૌથી મોંઘામાં મોંઘો અત્તર જટામાસીનો, જટામાસીનો જે છોડ છે આપણા ભારત દેશ અંદર કાશ્મીરની અંદર થાય છે, અત્યારે ખબર એ થતો છે નહીં બીજી કોઈ જગ્યા નહીં, ત્યાંથી અત્તર બનીને એ ત્યાં પહોંચેલો હતો ઇઝરાયલની અંદર, કારણ કે સૌથી મોંઘો અત્તર એ જમાનામાં 300 દિનાર યહુદા ઇસ્કરિયોત વાત કરે છે કે 300 દિનારમાં ના વેચા તેમ, એક દિનારના લગભગ 35-40 રૂપિયા બોલે છે, એ સાથે 300 દિનારનો ભાવ ગણી લેજો, અને એ બી આજથી લગભગ 2000 વર્ષ પહેલાની વાત, એટલી કિંમત તો આજે 7 વર્ષે પૈસા ડબલ થતા હોય, ગુણાકાર કરતા આવી જજો તો ખબર પડશે કે કેટલું મોંઘું એ અત્તર હતું, કેટલું મોંઘું અત્તર, અને કેટલું મોંઘું અત્તર જેની પાસે હતું એનો બાપ આ સિમોન હતો, પણ હતો કોળિયો એવું લખેલું છે બાઇબલની અંદર।
પરિવાર તો સરે કર્યો છે અને જ્યારે તે બેથેલી અમાર સિમોન કોડિયાના ઘરમાં હતો હા સિમોન કોડિયાના ઘરમાં બહુ પૈસા વાળો એની છોકરી સંગે મરમરનું આ છોટા માસીનું અત્તર એ તો આમ જ પ્રભુ સુર પર નાખી દઈ શકે એટલા માલદાર લોકો પણ તો જરૂર કોને પડેલી એ લોકોને જરૂર પડેલી પ્રભુ સુર જરૂર નથી પડે એ લોકોને જે ઈશ્વરના સાચા શિષ્યો છે એ લોકોને જરૂર નથી પડતી એ કુટુંબ અંદર જાઉં છું એ લોકોના ઘરની અંદર બેસું તો એસી ચાલુ હોય એમની ઓફિસે જઈને બેસું તો ઓફિસની અંદર પણ એસી હોય આ તો બધાના હૃદયની અંદર આગ સળગેલી હોય કોઈને શાંતિ નથી અને શાંતિ માટે વારે ઘડે બોલા છે અડધી અડધી રાતે ફોન કરે છે જેની ભાઈ પ્રાર્થના કરો ને અમારા ઘરમાં બહુ ઝઘડા કરી પાસે અમારા ઘરમાં શાંતિ નથી વિદેશથી ફોન આવે છે લોકોને બોલા કે આ લોકો તો અમેરિકા છે આ લોકો તો ઓસ્ટ્રેલિયામાં છે આ લોકો તો કેનેડામાં છે કેટલા પૈસા હશે કેટલી શાંતિ કેટલા બધા સુખી હશે તો જ્યારે ત્યાંથી ફોન કરે છે ત્યારે ખબર પડે છે કે કેટલી શાંતિ એ લોકોના જીવનની અંદર છે કેટલો આનંદ એ લોકોના જીવનની અંદર છે ભારતમાં રડવું સારું આ લોકો તો ફોરેનમાં જઈને રડ્યા કરે છે અહીં જ્યારે આવે ત્યારે એવું દેખાડે કે જો અમે કેટલા બધા સુખી છે પરંતુ ખરેખર એ લોકોના જીવનની અંદર જે શાંતિ હોવી જોઈએ જે આનંદ હોવો જોઈએ એ ત્યાં બિલકુલ એ લોકોના જીવનની અંદર નથી ધ્યાનથી સર્વોચ્ચ સમજો કારણ કે ઈશ્વરની જે ખરી ઓળખ માણસના જીવનની અંદર હોવી જોઈએ એ ઓળખ નથી માટે લોકો આજે દુઃખી છે જો પ્રભુ યેસુ ખ્રિસ્તની ઓળખ માણસના જીવનમાં ખરેખર હોય સાચી હોય તો એના જીવનની અંદર શાંતિ તંદુરસ્તી એના જીવનની અંદર જોવાને માટે મળે બાકી તમે મોટા મોટા બંગલા વસાયેલો ને તમે મોટા મોટા ફ્રીજ વસાયેલો ને મોટા મોટા એસી લઈ લો ને મોટામાં મોટી ગાડી લઈ લો ને કોઈ શાંતિ નહીં મળવાની કોઈ આનંદ નથી મળવાનો અને ત્યાં કોઈ સાજાપણું નથી મળવાનું ગમે એટલું વસાયેલો પરંતુ પ્રભુની ઓળખ હશે તો એ માણસ જે છે એ પ્રભુ યેશુનો સાચો શિષ્ય બની શકશે અને જે શિષ્ય બને છે એની અંદર શાંતિ હોય છે કારણ કે બાઇબલની અંદર આજે આપણે જે વચન વાંચ્યું લુકની લખેલી સુવાર્તા અને આપણે વાંચ્યું તેનો 10મો અધ્યાય અને આપણે 1-12 તેર કલમો એની વાંચી અને ત્યાં પ્રભુ યેશુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે વાત કરે છે માથીનો 10મો અધ્યાય વાંચે તો ત્યાં પણ પ્રભુ યેશુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે વાત કરે છે અને પ્રભુ યેશુ ખ્રિસ્ત લોકોની સાથે વાત કરતા કરતા એ શિષ્યો કોણ હોવા જોઈએ અને કેવા હોવા જોઈએ અને શિક્ષકોનું જે શિષ્યોનું કામ શું છે એ બધું પ્રભુ યેશુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને શીખવાડ્યું અને પ્રભુ યેશુ લોકોને કીધું જાઓ તમને માતાઓને સાજા કરવાનો અધિકાર આપું છું શિષ્યોને એવું કહેવામાં આવ્યું કે તમને દરેક પ્રકારના ભૂત પ્રેતો દૂર કરવાનો અધિકાર આપું છું પ્રભુ યેશુ લોકોને કીધું કે જાઓ જઈને તમે સર્વદેશ થવાનો શિષ્ય કરો પ્રભુ યેશુ લોકોને આજ્ઞા આપી કે તેઓના માતાઓને સાજા કરો પ્રભુ યેશુ કીધું તે લોકોની અંદર જો કોઈ વળગાળ હોય તો વળગાળ તમે દૂર કરો પ્રભુ યેશુએ કીધું એ લોકોને કે તમે નગર નગર શહેર શહેર તમે જાઓ અને તમે મારું કામ કરો કે બધાના ઘરે ઘરે ના જતા કે છે પણ તમે કોઈ ઘરની અંદર રોકાવો એ જ ઘરમાંથી બહાર નીકળો અને એ જ ઘરની અંદર પાછા આવીને રોક અને તે ચારે બાજુ તમે સુવાર્તા પ્રગટ કરો આખા નગરે સુવાર્તા પ્રગટ કરો આખા શહેરે સુવાર્તા પ્રગટ કરો અને જો તમારું કોઈ ના માને તો કઈ વાંધો નહીં પણ સાથે તમે થેલી ના લેતા બે જોડી જૂતા લઈને તમે ના જતા એટલું બધું તમારે કરવાની કઈ જરૂર નથી દાન માટે તમારે કઈ મહેનત કરવાની જરૂર નથી તમારા ઉપર શું લેવાની જરૂર નથી કેમ પ્રભુ એ લોકોને પહેલેથી પૈસા ના આપી શકે ના તો પ્રભુ લોકોને પહેલેથી પૈસા આપ્યા ના તો એ લોકોને રસ્તાના માટે કશું આપ્યું અને સાથે કીધું તમારે લઈ પણ નહીં જવાનું અને તોય કહે પ્રભુ યેશુના શિષ્યો પરંતુ આજે વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ અને આત્મિક લોકો જ્યારે એવું કે અમારા પ્રભુએ અમને ના આપ્યું છે અમારા પ્રભુએ અમને પેલું આપ્યું છે ત્યારે બાઇબલનું વચન જે છે તો મેં ચિંતા નથી કાઢું બાઇબલ વચન તો કઈ કલાક છે કે પ્રભુ તો પોતાના શિષ્યને શું આપ્યું કઈ જ ના આપ્યું પરંતુ લોકોને કીધું તમે જે ઘરમાં જાઓ ને ઘરમાં તમને જે ખાવાનું આપે તો ખાઈ લેજો બસ એ જે આપે જેવું આપે એવું એ લોકોને જે પરિસ્થિતિ એ જે આપે તમે ખાઈ લેજો કે એવું પ્રભુ શિષ્યોને કીધું થેલી લઈ ના જતા પૈસા ઉઘરાય ઉઘરાય ચિકન ને મટન ને બકરો ખાવા માટે ના બેસી જતા પ્રભુ શું પોતાના શિષ્યોને શીખવાડ્યું પ્રભુ યેસુ ધારે તો જે રાજાઓનો રાજા છે જે પ્રભુનો પ્રભુ છે જે આખી ધરતીનો માલિક છે એમના શિષ્યોને પહેલા કરોડપતિ બનાવીને પછી બહાર મોકલે જાઓ તમારે કોઈની પાસે કશું માંગવાની જરૂર નથી તમે બિંદાસથી ખાઈ પીને એસ કરો અને સુવાર્તા બી પ્રગટ કરો ના પ્રભુ યેસુ શિષ્યોને આવું નથી શીખવાડ્યું ને પ્રભુ યેસુ તે લોકોને કીધું ગમે તે થાય થેલી રાખતા જ નહીં દાન ઉઘરાવતા જ નહીં તમે જાઓ તો તમે હું તમને જે પ્રમાણે કહું છું બસ એ જ પ્રમાણે તમે કાર્ય કર્યા કરજો બીજી રીતે તમે કાર્ય ના કરશો મેં તમને કીધું છે કે થેલી ના લઈ જશો અને માટે તમે થેલી
ના લઈ જશો. એક સેવકને હું મળ્યો અને એ સેવકે મને વાત કરી, મને કે અત્યારે છેલ્લા ઘણા સમયથી હું બીમાર અવસ્થાની અંદર છું અને એટલે મને ઘણા બધા ફોન આવે છે પરંતુ હું બહાર નથી જઈ શકતો. એક સેવકે મને કીધું હું બહાર નથી જઈ શકતો. કઈ રીતે મને સેવક કહી શકું કે જે પોતે બંધનની અંદર છે? કઈ રીતે એને શિષ્ય કહી શકાય કે જે પોતે બંધનની અંદર છે? બુદ્ધાંતથી સમજો, જે ઈશ્વરનો શિષ્ય છે એની પાસે બીજું કશું હોય કે ના હોય, એની પાસે ઘર હોય કે ના હોય, એની પાસે સારા કપડાં હોય કે ના હોય, એની પાસે સારું ખાવાનું હોય કે ના હોય, એની પાસે પૈસા હોય કે ના હોય, એની પાસે બંગલો ગાડી હોય કે ના હોય, પરંતુ દરેકે દરેક પ્રભુ ઈશ્વરના શિષ્યની પાસે, પ્રભુ ઈશ્વરના શિષ્યને સેવકની વાત નથી કરો, સેવક એનાથી બી આગળ વધેલો છે, પરંતુ શિષ્યની પાસે કમસે કમ બે વસ્તુ તો હોય, હોય અને હોય જ. અને બેમાંની પહેલી વસ્તુ જે છે એ તો છે શાંતિ. ધ્યાનથી સમજો કે પ્રભુ ઈશ્વરનો શિષ્ય હોય એટલે એના જીવનની અંદર શાંતિ હોય, હોય ને હોય જ. અને આપણે જે વચન વાંચ્યું એવું લખવામાં આવ્યું છે લોકની લખેલ સુવાર્તા દસમો અધ્યાય અને તેની પાંચમી અને છઠ્ઠી કલમ. શાંતિ થાવ અને પોતાના જીવનમાં અશાંતિ હોય તો કે તમને શાંતિ થાવ? એનો મતલબ સેવક શિષ્ય એના જીવનમાં શાંતિ હોવી જોઈએ. અને પ્રભુ આગળ કહે છે પણ ખરા, વાંચો આગળ શું કે છઠ્ઠી કલમ. બાઇબલનું વચન કહે છે જો શાંતિનો પુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેની પર જશે, અને શાંતિનો પુત્ર નહીં હોય તો તમારી શાંતિ તમારી પાસે પાછી આવશે. એનો મતલબ જે શિષ્ય ગયો એની પાસે શું હતી? શાંતિ. હાલેલુયા. ઓ ધ્યાનથી સમજો, ઈશ્વરના શિષ્યની પાસે બીજું કશું હોય કે ના હોય, પણ સૌથી મોટી વાત એના જીવનમાં શાંતિ છે. અને પ્રભુ કહે છે જો શાંતિનો પુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ એની પર જશે, અને નહીં હોય તો તમારી શાંતિ તમારી પાસે પાછી આવશે. એનો મતલબ એ શિષ્ય છે એ તો શાંતિથી પૂરેપૂરો ભરેલો છે. એ ઘરની અંદર ગયો અને ભાઈનું નામ શાંતિ કર્યું, અને એના ઘરવાળા બધા એનાથી અશાંત. એ ભાઈનું નામ શાંતિ લાગ્યું પરંતુ એના ઘરવાળા બધા એનાથી હેરાન. અને એનું કારણ શું? દારૂ છૂટતો જ નહીં. તમારે એવી રીતે કેવી પ્રાર્થના કે દારૂ છૂટી જાય? મેં કહ્યું બધું છોડો, તમારે દારૂ છોડવો છે? એ કહે છે કે હા મારે છોડવો છે. ચલો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરી એમના માટે. પ્રાર્થના કર્યા પછી ખરેખર દારૂ બંધ થઈ ગયો. દારૂ બંધ થયો અને પછી ક્રિસમસ આવી, અને ક્રિસમસ આવી અને ક્રિસમસ જતી રહી. પછી નવ વર્ષ આવ્યું, નવ વર્ષ પણ જતો રહ્યું. અને પછી એમના કુટુંબી જનોને મારે મળવાનું થયું અને લોકો મને કીધું દસ ટાઈમ બહુ ચમત્કાર થઈ ગયો. શું થયું? આ પહેલી વખત આટલા વર્ષો માટે છે, પહેલી વખત અમે શાંતિથી તહેવાર ઉજવ્યો કે છે, પહેલી વખત શાંતિ તહેવાર. કેમ શું થતું? તો કે મારા પપ્પા જે છે ને એ તહેવાર બગાડે જ બગાડે. દારૂ ગયો એટલે વાત ખલાસ થઈ ગઈ. કોઈ બી લગ્ન પ્રસંગની અંદર આપણે શાંતિ નહીં, કોઈ બી તહેવારની અંદર આપણે શાંતિ નહીં. અમે ગમે એટલા નવા કપડાં લાવ્યા ને ગમે એટલું ખાવા બનાવીએ ને અમે પહેરવા ના પામે ને ખાવા ના પામે એ દારૂ પીને ધતિંગ જ કરતા હોય છે. અમે શાંતિ લાવ પણ એના કારણે ઘરના બધા લોકો પરેશાન, બધાના જીવનની અંદર એક ભયના કારણે એ ન કરી એ અશાંતિ. પરંતુ કહેવાતા હતા એ લોકો ખ્રિસ્તી લોકો, કહેવાતા હતા વિશ્વાસી લોકો. અને ખ્રિસ્તી ચાર તરીકે આપણે ઓળખે છે ને ત્યારે ખ્રિસ્તીનો મતલબ જ થાય છે કે શિષ્ય. કે દરેક માણસ એ શિષ્ય તો પોતાની જાતને કેવડાવે છે, શિષ્ય હોય પરંતુ શાંતિ ના હોય તો પછી શું ફાયદો? એ કુટુંબની અંદર તો બધા વિશ્વાસીઓ, પતિ પત્ની બાળકો બધા વિશ્વાસી, પણ પતિ જ્યારે ઘરની અંદર આવે નોકરી કરતી એટલે બધા છે ને ટેન્શનમાં આવી જાય, બધા સાવધાન થઈ જાય.
પતિ આવે ફટાફટ બધા સીધા આવે તો ઘરની અંદર ગુસ્સા ના હોય ને એને પેલા તો પાણી લઈને હું પાછી જાય મેં કહું આટલું બધું શું તો બહુ ગયો અરે આપણા મૂળનું કંઈ ઠેકાણું નહીં કહેતું એ આવે તો અડધો કલાકમાં મારે આગળ પાછળ ફરવું પડે અને પછી શાંત થાય ને અમને લાગે ને હા અહો મૂળ સારો છે તો સમજે ને એમાં આવતાની સાથે કે ધમાકા ચાલુ કરે દેખે છે શાંતિ ચાલી ઘરની અંદર અછતતા કહેવાય વિશ્વાસી લોકો પ્રભુએ શું કીધું શિષ્યોને કીધું કે તમારી શાંતિ તેની પર જશે માથીની સુવાર્તા અને દસમા અધ્યાયની અંદર આજ વાત લખેલી છે અને ત્યાં પણ આપણે લખેલું છે આપણે વાત છે માથીની સુવાર્તક દસમો અધ્યાય અગિયાર બાર અને તેરમી અને જે નગરવા કે ગામમાં તમે જાઓ તેવા યોગ્ય કોણ છે એની તપાસ કરો જેથી નીકળતા સુધી તેને ત્યાં રહો અને ઘરમાં જઈને તેનાને સલામ કહો અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે પણ જો તે યોગ્ય નહીં હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે હાલેલુયા 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 ધ્યાન સમજો પ્રભુ શિષ્યોની વાત કરે છે કે જે ઘરમાં તમે જાઓ તો કે પહેલાં જો એ ઘર યોગ્ય છે કે નહીં કહેવું અને જો એ ઘર યોગ્ય હશે તો તમારી કુશળતા એટલે કે તમારી તંદુરસ્તી એને મળશે એનો મતલબ પ્રભુ ઈસુનો શિષ્ય કેવો હોવો જોઈએ તંદુરસ્ત હોવો જોઈએ આ બે વસ્તુ તો હર ભાઈ હોય છે એક શાંતિ અને બીજી તંદુરસ્તી પ્રભુ ઈસુનો શિષ્ય એટલે આ બે વસ્તુ જે છે એ જોડે લઈને એ ફરનારો વ્યક્તિ જોડે લઈને ફરનારો એ ભલ ભલાના ફોન એવા સાંભળેલા છે એવા માલદારોના ફોન સાંભળેલા છે એવા વિશ્વાસીઓના ફોન સાંભળેલા છે એવા આત્મિક લોકોના ફોન સાંભળેલા છે એ લોકોની વાતો સાંભળેલી છે એ લોકો બૂમો પાડે છે પ્રાર્થના કરજો ને બીમાર છે પ્રાર્થના કરજો ને અમારી હાલત આવી છે પ્રાર્થના કરો છો અમારી પરિસ્થિતિ આવી છે પ્રભુ શું કીધું યોગ્ય ઘર જોઈએ છે તમારી કુશળતા તમારી તંદુરસ્તી એને મળશે આ શિષ્ય માટે કહેવામાં આવ્યું છે અને માટે પ્રભુ શું શિષ્ય એટલે એની પાસે બીજું કશું હોય કે ના હોય એની પાસે આ બે વસ્તુ તો હોય ના હોય એક એના જીવનની અંદર શાંતિ અને બીજું એના જીવનની અંદર તંદુરસ્તી બીમારીઓના કારણે માણસ જે છે હેરાન પરેશાન થાય છે દુષ્ટાત્માઓના કારણે ઘરમાં અશાંતિ આવી જાય છે અને પ્રભુ કહે છે કે આ બે વસ્તુ ના હોય અને બાકી તમારા જેમાં બધી વસ્તુ હોય શું ફાયદો આખું ઘર ભરેલું હોય બંગલો હોય ગાડી હોય પૈસા હોય સોનું હોય ચાંદી હોય પત્ની હોય બાળક હોય પણ શાંતિ ના હોય તો તંદુરસ્તી ના હોય તો જીવનનો કોઈ ફાયદો નહીં અને માટે માણસને માટે જે સૌથી અગત્યની વસ્તુ છે જે સૌથી મોટી વસ્તુ છે એ તો આ છે કુશળતા અને શાંતિ અને પ્રભુ શ્રી કૃષ્ણ એ બે જ માટે પોતાના શિષ્યને કીધું કે જાઓ કે છે અને આ બે કામ તમે કરી આવો કે છે લોકોને તંદુરસ્તી આપ્યો અને લોકોના જીવનની અંદર એ શાંતિ આપ્યો અને બાઇબલનો વચન કે છે માથીને લખેલી સુવાર્તા 28 મધ્ય 29 ની કલમ એ માટે તમે જેને સરળ દિશાને શિષ્ય કરો બાપ તથા દીકરા તથા પવિત્ર નામ આત્માને નામે તેઓને વાકી સ્થાપતા જાઓ બાઇબલનો વચન કે છે જાઓ અને સર્વ દિશાને શિષ્ય કરો જેટલા શિષ્ય બન્યા એટલા ખ્રિસ્તીના નામે ઓળખાતા થયા જેટલા શિષ્ય બન્યા એ બધા ખ્રિસ્તીના નામે ઓળખતા થયા પરંતુ ખ્રિસ્તના નામે ઓળખાતા તો થયા પરંતુ શાંતિ ના હોય અને તંદુરસ્તી ના હોય તો ખ્રિસ્તી કહેવાય શાંતિ ના હોય અને તંદુરસ્તી ના હોય તો પછી શિષ્યો કહેવાય હું ધ્યાનથી સર્વોચ્ચ સમજમ કારણ કે ઈશ્વરે આ બે જ માટે એક શાંતિ અને તંદુરસ્તી માટે પોતાના શિષ્યોને એ દેશે દેશ મોકલ્યા જાઓ તમે જઈને આ કામ જે છે એ કાર્ય કર્યા કરો હું ધ્યાન સમજો તમે પ્રભુ ઈશ્વરને માનતા હોય બહુ સારી વાત છે બાઇબલ વાંચો છો બહુ સારું કરો છો પ્રાર્થના કરો છો બહુ સારી વાત છે મિટિંગોમાં જાઓ છો ચર્ચમાં જાઓ છો તો પછી બહુ બધું સારું છે અને છતાં આટલું કર્યા છતાં જો એવું સમજતા હોય કે અમે પ્રભુ ઈશ્વર ખ્રિસ્તના શિષ્ય
તો એ વાત ખોટી છે. માણસ પ્રાર્થના કરતો હોય, માણસ બાઇબલ વાંચતો હોય, માણસ ચર્ચમાં જતો હોય, માણસ મિટિંગમાં જતો હોય, એક ઉપવાસ બી કરતો હોય, એનો મતલબ એવો નથી કે એ શિષ્ય બની ગયો. શિષ્યની સૌથી મોટી લાયકાત એ છે કે એના જીવનમાં શાંતિ અને એના જીવનમાં એ તંદુરસ્તી હોય. શાંતિ અને તંદુરસ્તી હોય ત્યારે જ એ માણસ એવું કહી શકાય કે એ પ્રભુ શ્રીકૃષ્ણનો એ શિષ્ય છે. જ્યારે ઇઝરાયલ દેશ એ લોકો જ્યારે મિસર દેશની અંદર એ લોકો બહાર નીકળ્યા, અનાકી ઇઝરાયલ પ્રજા જંગલની અંદર ફરતી હતી, એ લોકોની પાસે સારામાં સારું ખાવાનું હતું, એ લોકોની પાસે સારામાં સારા કપડાં હતા કે જે 40 વર્ષ સુધી જૂના નહોતા થયા, સારામાં સારા લોકોની પાસે બૂટ ચંપલ હતા જે 40 વર્ષ સુધી જૂના થયા નહોતા. 80% એના પછી આ સુધી કદી કોઈ પહેર્યું નથી અને એની પહેલાં પણ કોઈ પહેર્યું નથી કે જેના કપડાં 40 વર્ષ સુધી જૂના જ ના થયા હોય. પરંતુ એ લોકો બધા જે છે રોજે રોજ એ લોકોના જમાતમાંથી 44 માણસો મરી જતા હતા, રોજે રોજ 44 માણસો મરી જતા હતા. એ લોકોના જીવનમાં શાંતિ નહોતી અને એ લોકોના જીવનની જે તંદુરસ્તી જોઈએ એ તંદુરસ્તી નહોતી. ગમે ત્યારે એ લોકો જે છે એ લોકો મરી જતા હતા. ધ્યાનથી સમજો કે જો માણસના જીવનની અંદર આ બે વસ્તુ નથી તો પછી કંઈ જ નથી. અને એટલે પ્રભુ વિશે કીધું કે જો શાંતિનો પુત્ર હશે તો તમારી શાંતિને પ્રવેશશે અને ઘર યોગ્ય હશે તો તમારી તંદુરસ્તીને મળશે. બાકી શિષ્ય પાસે તો રહેવાની શાંતિ, એની પાસે તો તંદુરસ્તી રહેવાની જ. પણ શિષ્યને બોલાવ્યા પછી પણ જે ઘર યોગ્ય નહીં રહે અને શાંતિના પુત્ર નહીં બને માણસ તો પછી એના જીવનની અંદર શાંતિ નથી આવવાની, એના જીવનની અંદર તંદુરસ્તી નથી આવવાની. આજે ઈશ્વર આપણને શીખવાડે છે, આજે ઈશ્વર આપણને કહે છે કે શિષ્ય એટલે શું, શિષ્યની લાયકાત શું છે. અને શિષ્યની લાયકાત એ નથી કે બાઇબલ લઈને ફરું, શિષ્યની લાયકાત એ નથી કે લાંબી લાંબી પ્રાર્થનાઓ કરી, શિષ્યની લાયકાત એ નથી કે દર શુક્રવારે ઉપવાસ કરો, શિષ્યની લાયકાત એ નથી કે રવિવારે સવારે સમયસર ચર્ચમાં જવું ને મિટિંગમાં જવું. પણ શિષ્યની ખરી લાયકાત એ છે એના જીવનમાં તંદુરસ્તી અને એના જીવનની અંદર શાંતિ. જો આ બે વસ્તુ નથી તો તમને કોઈ પણ વસ્તુમાં કદી પણ આનંદ મળવાનો નથી. હવે આપણા પ્રયત્નો બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવા સચિવ જે રાજાઓના હાથમાં છે, જે પ્રભુના દરેક જણ પોતાને આપવાનો છે. આપણા મસ્તકો જીવતા દેવા સચિવ પણ પ્રભુ શ્રીકૃષ્ણ વાણી આપેલ છે. આપણે શાંત રહીએ, એ સર્વાણી આપણે સાંભળીએ. મારા જીવનમાં શાંતિ અને મારા જીવનમાં તંદુરસ્તી છે. જોવા લાવ નથી સત્તાની ભૂમાણીમાં આવશે હોય અયુગ ને હતી ને પાવ પ્રેરિત ને હતી ને અમાડી માણસ પરંતુ આજે પ્રભુ આજે એને વાત ચાન્સ આપે છે, એક તક આપે છે. શાંતિના પુત્ર બનો, પોતાના ઘરને યોગ્ય બનાવો જેથી કરીને પ્રભુ શિષ્યની સમજ પ્રભુ શિષ્યની તંદુરસ્તી તમારી પર આવે. એ તો ઇઝરાયલ પુત્રો રોજ મળતા હતા અને એવું સમજતા હતા કે જીવતા દેવ અમારી મધ્ય છે, અમારી સાથે છે, અમે પવિત્ર લાભ છે. આ તોય મરતા ગયા, તોય મરતા ગયા. એવું ન થાય એના માટે પોતાની જાતને તૈયાર કરો. પસ્તા હૃદય પ્રભુ પાસે અને પ્રભુને પ્રભુ મને ખરો શિષ્ય બનાવો, મને ખરી શિષ્ય બનાવો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે અને એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ યેશુ ખ્રિસ્તી આપણા દરેક.